કચ્છના અબડાસામાં કોરોનાનો કહેર 15 ગામો સીલ, 30 વિસ્તારોને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયા, 72 કલાક માટે નાલિયા સંપૂર્ણ બંધ. નાલિયામાં કોરોના સંક્રમણને અટકાવવા, કોરોનાની ચેઇન તોડવા 72 કલાક સ્વૈચ્છિક લોકડાઉન કરવાનો નિર્ણય વેપારી અગ્રણીઓ દ્વારા લેવામાં આવ્યો છે. ગ્રામ વિસ્તારોમાં કોરોનાનો કહેર, કોરોનાએ ગ્રામ વિસ્તારમાં મચાવ્યો આકાર, અનેક લોકોના ગામડામાં કોરોનાના કારણે મોત. વેપારી એસોસિએશનના પ્રમુખ હકુમતસિંહ એચ જાડેજા વેપારીઓની બુધવારમાં બેઠક મળી હતી, જે બેઠકમાં નાના મોટા તમામ ધંધાર્થીઓ હાજર રહ્યા હતા. સર્વાનુમતે લેવાયેલા નિર્ણય મુજબ તારીખ 24મી શનિવારથી તારીખ 26મી સોમવાર સુધી 3 દિવસ 72 કલાક સ્વૈચ્છિક લોકડાઉન પાડવામાં આવશે. આ 3 દિવસ સ્વૈચ્છિક લોકડાઉન દરમિયાન આવશ્યક સેવામાં આવતી દવાની દુકાનો ચાલુ રાખવામાં આવશે, પરંતુ દૂધ તથા શાકભાજી ફૂટના ધંધાર્થીઓ તેમજ વેપાર ધંધા બપોરના 1 વાગ્યા સુધી જ એક ચાલુ રખાશે. નલિયા ગામના લોકોએ પણ કોરોના ગાઈડલાઈનનો ચુસ્ત અમલ કરે તેવો પણ વેપારી અગ્રણીઓએ અનુરોધ કર્યો હતો. 3 દિવસના સ્વૈચ્છિક લોકડાઉન દરમિયાન લોકો બિનજરૂરી કામ વગર ઘરની બહાર ન નીકળે તેવી અપીલ પણ કરવામાં આવી હતી. સાથે ગામને સેનેટાઈઝ પણ કરવામાં આવ્યું હતું. રમેશ ભાનુશાલી, સ્પીડ ન્યૂઝ 17, અબડાસા, કચ્છ. અબડાસા તાલુકાનું પાટનગર છે, જેને 185 ગામો લાગુ પડે છે, જે નલિયાના બજારના ઉપર આધારિત છે. કોરોના સંક્રમણની પરિસ્થિતિ ગંભીર થતાં એ સંક્રમણની ચેન તોડવા માટે 72 કલાક સંપૂર્ણ સ્વૈચ્છિક સ્વયંભૂ લોકડાઉન પાડવું, આવું વેપારી એસોસિએશનના નેજા હેઠળ મળેલ મિટિંગની અંદર નક્કી થયેલ. તો એના અનુસંધાને આજે એટલે શનિવાર, આવતીકાલે રવિવાર અને પરમ દિવસે સોમવાર 3 દિવસ સંપૂર્ણ સ્વેચ્છાએ સ્વયંભૂ લોકડાઉન પાડવું, આવું એસોસિએશન સાથે મળેલ તમામ ધંધાર્થીઓની મિટિંગ મળેલ અને આ નિર્ણય થયેલ. એના અનુસંધાને આજથી બજાર બંધ છે, જેની અંદર આવશ્યક સેવા એટલે કે મેડિકલ સ્ટોર અને મેડિકલ સેવાઓ 24 કલાક ચાલુ રહેશે, લોકોને સગવડ મળી રહેશે. રમજાન મહિનાના હિસાબમાં ફ્રૂટવાળાને શાકભાજીવાળાને બપોરે 1 વાગ્યા સુધી ખુલ્લું રાખવાની નક્કી થયેલ. એમની સાથે સાથે દૂધનું વિતરણ ખોરવાય નહીં એટલા માટે સવારના 1 ટાઈમ દૂધનું વિતરણ ચાલુ રહેશે, આવું નક્કી થયેલ. અને એના અનુસંધાને આજે નલિયા ગામના તમામ વેપારી મિત્રો, નાના મોટા ધંધાર્થીઓ, લારી ગલ્લાવાળા, ચાની હોટલવાળા, મારા દરજીભાઈઓ, મારા હજામભાઈઓ જે એસોસિએશન સાથે નથી, છતાં પણ એ લોકોએ ગામના હિતમાં એસોસિએશનના અપીલને માન આપી અને એ લોકોએ જે સ્વયંભૂ બંધ પાડેલ છે તો એ બધાને હું અભિનંદન આપું છું. અને ભવિષ્યમાં પણ ગઈકાલે વેપારી એસોસિએશન દ્વારા નલિયા સરપંચશ્રીને આરોગ્ય અધિકારી પાસે રજૂઆત કરવામાં આવેલ કે બજાર બંધ છે 3 દિવસ, તો એ દરમિયાનમાં સેનેટાઈઝર થવું જોઈએ. તો આરોગ્ય વિભાગ, મામલતદારશ્રી, ગ્રામ પંચાયત, ડેપ્યુટી કલેક્ટર સાહેબ, આ લોકોએ, વહીવટીતંત્રએ અમારી માંગણીને મંજૂર કરી અને આજે સેનેટાઈઝ ગામને કરવાનું ચાલુ કરેલ છે. 3 દિવસ દરમિયાનમાં નલિયાના કન્ટેનમેન્ટ ઝોન જે જાહેર થયેલ છે એને પણ સેનેટાઈઝ કરવાની ખાતરી પંચાયત તરફથી અમને મળેલ છે. તો એ લોકોનો પણ, એ વહીવટીતંત્ર અને ગ્રામ પંચાયત ટીમ, ગ્રામ પંચાયતનો પણ ખૂબ ખૂબ આભારી છું. કોરોનાને મહાત આપવા વેક્સિનેશન જ અકસીર ઉપાય છે. વેક્સિનેશન અભિયાનમાં આપણે ગુજરાતીઓ અગ્રેસર છીએ, પરંતુ કોરોના સામેનો જંગ જીતવા આપણે આ ઝુંબેશને વધુ વેગવાન બનાવવાની છે. 45 વર્ષથી વધુ વયની દરેક વ્યક્તિ વહેલામાં વહેલી તકે વેક્સિન લે એ અનિવાર્ય છે. કોરોના સામે આ અમોઘ શસ્ત્ર એ વેક્સિન છે. સમગ્ર રાજ્યમાં આપણી આસપાસ જ સરકારી સંસ્થાઓ અને ખાનગી સંસ્થાઓમાં વેક્સિન આસાનીથી ઉપલબ્ધ છે. અને હા, કોરોનાની રસી સંપૂર્ણ સલામત છે, એટલે વેક્સિન લેવામાં કોઈ વિલંબ ના કરીએ. કોરોનાની કૂચને અવરોધવાનો અકસીર ઉપાય એટલે રસીકરણ. આ એપ્રિલને રસીકરણ માસ બનાવીએ, આપણે વેક્સિન લઈએ અને સ્વજનોને લેવડાવીએ. માસ્ક પહેરીએ, હાથને સ્વચ્છ રાખીએ, સોશિયલ ડિસ્ટન્સિંગનું ચુસ્ત પાલન કરીએ અને કોરોનાને ફરી હરાવીએ.